કેમ છો જાદી મિત્રો? શુભ સવાર. આ ઠંડીના મોસમમાં ભણવાની મજા જ અલગ છે. તો વધી આગળ હવે આપણે ડિબેન્ચરમાં મેં તમને ગયા લેક્ચર સુધી ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની આમનો શીખવાડી. આજે થોડા વધારે દાખલા એ જ ટોપિકના કરીશું. વારંવાર કહેતો આવ્યો છું આ ટોપિક મોસ્ટ અહીં છે. તો ડિબેન્ચર બહાર પાડવાની અને ડિબેન્ચર પરત કરવાની આમનો આપણને કરવાની છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ઉદાહરણ નંબર એક. એક કંપનીએ 5,000 ના 10% ડિબેન્ચર 200 નો 1 એવા કિરાના 200 ના મૂળ કિંમત 200 રૂપિયા છે 5% વટાવથી બહાર પાડ્યા. 200 રૂપિયા એના ઉપર 5% કાઢો. 200 ના 5% એટલે 10 રૂપિયા વટાવ બાદ કરો 190 રૂપિયા બહાર પાડેલ ભાવ થયો. જે 10% પ્રીમિયમથી પરત કરવાના છે એટલે 200 ઉપર ફરીથી 10% એટલે 20 રૂપિયા પ્રીમિયમ. એટલે ભવિષ્યમાં આપણને 20 રૂપિયા પ્રીમિયમ આપવાનું છે જે આપણું નુકસાન છે. તો ટોપિક શું થયું? વટાવથી બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કરવા. બધાને શીખેલા જ છે. છતાં આગળ વધીએ. અહીંયા હું ફોર્મેટ જોવા નથી કરતો. વિગત, ઉધાર જમા, ખાપા એ તમારે હવે સમજી લેવાનું બેટા. આપણે આનોદ ઉપર ફોકસ કરીએ. સૌથી પહેલી આનોદ ક્રમ નંબર આપીશું અહીંયા. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે અરજી અને મંજૂરી ખાતે 200 નો 1 5% વટાવ 10 બાદ કરીશું 190 રૂપિયા. તો 190 રૂપિયાનો ભાવ અહીંયા લખી દઈએ બેટા અને ખાલી કરો ગુણાકાર. 5,000 × 190 9.5 લાખ રૂપિયા. આ આપણે ડિબેન્ચરની અરજી વખતે નાણા મળી ગયા. હવે બીજી આનોદ કરીએ. તમને ખ્યાલ છે બેટા ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર વટાવ આપણે બીજી આનોદમાં ઉધાર કરીએ છીએ અને ભવિષ્યમાં આપણને પ્રીમિયમ આપવાનું છે જે આપણું નુકસાન છે જે એને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કરવું પડે છે. જે તમને ખબર છે મારી રીત પ્રમાણે હું તમને એક લાઈન છોડાવડાવું છું જે તમને બહુ સરળતાથી રકમો મૂકવા માટે આ સરળ રીત રહે છે. તો ડિબેન્ચર મંજૂરીમાં તો આપણે 9.5 લાખ રૂપિયા લખીશું કારણ કે ઉપર મંજૂરી રકમ 9.5 લાખ રૂપિયા છે. વટાવ આપણે કેટલો કાપ્યો? 190 રૂપિયા ભાવ કર્યો હતો. 200 માંથી આપણે 10 રૂપિયા કાપ્યા હતા તો 10 રૂપિયાનો વટાવ અને ડિબેન્ચરમાં હંમેશા મૂળ કિંમત તો 10 × 5,000 એટલે 50,000 અને 5,000 × 200 એટલે 10 લાખ રૂપિયા. આ આપણે ડિબેન્ચર વટાવથી બહાર પડ્યા એ આનો છે બેટા. તો વટાવથી બહાર પડાઈ ગયા. હવે આપણે ભવિષ્યમાં પ્રીમિયમ આપવાનું છે એટલે આપણે કયું ખાતું ઉધાર કરીશું? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. કેટલો પ્રતિ 10% છે બેટા. 10% પ્રીમિયમ આપવાનો છે તો ફરીથી 200 રૂપિયાનો 10% એટલે 20 રૂપિયાનો પ્રીમિયમ. તો આ નુકસાન 20 રૂપિયાનું થાય તો 5,000 × 20 એટલે 1 લાખ રૂપિયા જે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. તો તમે જોયો બેટા ડિબેન્ચર વટાવથી બહાર પડ્યા પહેલા આપણે એ આનોદ કરી અને પ્રીમિયમથી પરત કરવાના છે એટલા માટે આપણે વચ્ચે એક લાઈન છોડી અને પછી પાછળથી આપણે એક રકમ મૂકી. તો આ એક ઇઝી મેથડ છે જેમાં રકમો ક્યારે પણ તમારાથી ગડબડ ના થાય ઉપર નીચે ના થઈ જાય. અને હવે આપણે ડિબેન્ચર પરત કરવા હોય તો એની આનોદ તો ફિક્સ જ છે જેમાં આપણે હંમેશા તમને ખ્યાલ છે ડિબેન્ચર પરત કરીએ છીએ એટલે ડિબેન્ચર ખાતે ઉધાર એનું ખાતું બંધ કરવું પડે અને પ્રીમિયમથી પરત કરવાનું છે તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. નાણા કોને પરત કરી રહ્યા છો? હોલ્ડરોને. તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ડિબેન્ચર છે 10 લાખ રૂપિયા પ્રીમિયમ છે 1 લાખ રૂપિયા એટલે 11 લાખ રૂપિયા થયું આપણું ડિબેન્ચર હોલ્ડર. અને હવે આપણે કેમે નાણા ચૂકવી દઈએ તો ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર તે બેંક ખાતે 11 લાખ રૂપિયા આ આપણે નાણા
परत करी दीधा। तो विद्यार्थी मित्रों तुमने ख्याल आई गयो हशे आपणे डिबेंचर अहींया वटाव थी बहार पाड्या अने प्रीमियम थी परत कर्या। आ दाखलो 3 માર્કનો બોર્ડમાં 100% ખાતરીથી આવવાનો છે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, એક કંપનીએ 5% 4000 ડિબેન્ચર 100 નો એક એવા 5% પ્રીમિયમથી બહાર પડ્યા। હવે પ્રીમિયમથી બહાર પડ્યા છે, પ્રીમિયમ એટલે વધારે ભાવ, તો 100 ઉપર 5% એટલે 5 રૂપિયાનો પ્રીમિયમ, એટલે પ્રીમિયમ પ્લસ કરીએ તો 105 રૂપિયાનો ભાવ થયો। 105 रुपया लेके बाहर पड़ा जे 8% का प्रीमियम थी परत करना छे, कितना प्रीमियम थी 8%, એટલે 100 રૂપિયા ફરીથી મૂળ કિંમત એના 8% એટલે 8 રૂપિયા આપણે ભવિષ્યમાં પરત કરવાના છે, વધારે જે આપણું નુકસાન છે। કોઈ પણ ટકાવારી ચાહે વટાવની હોય કે ચાહે પ્રીમિયમની હોય મૂળ કિંમત ઉપર જ કાઢવાની। તો ટોપિક શું થયું, પ્રીમિયમ થી બહાર પડ્યા અને પ્રીમિયમ થી પરત કર્યા। प्रीमियम थी बाहर पड़ी ने प्रीमियम थी परत करना चाहिए, तो शुरू करिए फर्स्ट आनो एनी एज के मां कोई चेंज ना था बेटा, हमेशा बैंक खाते उधार ते डिबेंचर अर्जी ने मंजूरी खाते एक सौ ने 5 रुपया, कारण कि 100 रुपये डिबेंचर 5% प्रीमियम, प्रीमियम प्लस करी शुरू तो 105 रुपया, तो 4000 × 105 4,20,000 रुपया। आटला आपणे नाणा मळशे ज्यारे आपण डिबेंचर बहार पाडीशुं त्यारे। हवे बीजी आमनो डिबेंचर अरजी अने मंजूरी खाते उधार प्रीमियम थी बहार पड़ा छे मित्रो, तो ते डिबेंचर टकावारी कितली 5%, ते 5% ना डिबेंचर खाते, ते डिबेंचर प्रीमियम खाते, पछे फरी एक लाइन छोड़ी से मैं नुकसान नोधवा माटे। प्रीमियम थी परत करवानी होय तो एक लाइन छोड़ी देवानी, रकम पछी थी मुकवानी, पहला आ रकम मुकी दो। तो मंजूरी में तो ऊपर थी रकम आवे छे, डिबेंचर में हमेशा मूल कीमत, वारंवार कहूं छु हमेशा मूल कीमत, माने प्रीमियम आपणे अहींया 105 रुपया बहार पाड्यो तो मूल कीमत करता 5 रुपया वधारे छे, जे 5% नो प्रीमियम दर्शावे छे, एटले ए 5 रुपया नो प्रीमियम नहीं। तो 4000 × 100 એટલે 4 લાખ, અને 4000 × 5 એટલે 20000, આને કહેવાય ડિબેન્ચર કઈ રીતે બહાર પડ્યા, પ્રીમિયમ થી। હવે આપણે પ્રીમિયમ થી પરત કરવા છે, તો અહીંયા ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, કેટલો આપણને ભવિષ્યમાં પ્રીમિયમ પાડવાનો છે બેટા 8%, 8% ના પ્રીમિયમ થી પરત કરવાનો છે, એટલે ફરી 100 રૂપિયા ઉપર 8%, એટલે 8 રૂપિયા, તો 4000 × 8 એટલે 32000 રૂપિયા, સમજી ગયા આપ? કટ ઓફ એક પ્રીમિયમ થી બહાર પડ્યા અને પ્રીમિયમ થી પરત કરવાના છે। હવે મિત્રો આપણે डिबेंचर नाना परत करवानी बियामत करिए, जे फरीदी कहूँ फिक्स छे, डिबेंचर खाते उधार डिबेंचर परत प्रीमियम खाते उधार ते डिबेंचर होल्डर खाते, रकमों बनाई थी डिबेंचर 4 लाख, डिबेंचर परत प्रीमियम 32000 અને 4,32,000, અને પછી ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે નાણા ચૂકવી દેવાની આમનો 4,32,000, આ આપણે ડિબેન્ચર બહાર પાડીને નાણા ચૂકવી દીધા। તો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ફરીથી એક રિવિઝન કરાવી, वटाव थी बाहर पड़ा प्रीमियम थी परत करवा, प्रीमियम थी बाहर पड़ा प्रीमियम थी परत करवा, तमे आवा दाखला आ संख्या आ मूल कीमत वस्तुना 500 रुपया करो, टकावारी ने 5 ना 10% करो, 8% करो, आ दाखलो जाते बनाओ अने जाते सॉल्व करो, हजू तमने कॉन्फिडेंस आवशे। जेटू बने तमारा मित्रों ने वीडियो शेयर पण करजो।
તમે પણ ભણો અને બધા ભણે એ જ આપણો મંતવ્ય છે. થેન્ક યુ વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ.